કેમ છો બધા? મજામાં જ હશો. આજે હું તમારી સાથે એકદમ જ એક હેલ્ધી રેસીપી શેર કરવાની છું. ઘણી વાર એવું થાય ને કે આપણને સમય ઓછો હોય અને કંઈક એવું ખાવાનું બનાવવું હોય કે જે બધાને ગમે પણ ખરું અને હેલ્ધી પણ હોય. તો આજે એવી જ કંઈક રેસીપી તમારા માટે હું લાવી છું. તો સૌથી પહેલાં તો આપણે ડુંગળીને કટ કરી લેવાની છે. જ્યારે પણ તમે ડુંગળી કટ કરો ને તો એની ઉપરનો જે સફેદ ભાગ હોય ને એ કાઢી લેવાનો. એનાથી તમને પિત્તની જેને તકલીફ હોય ને પિત્ત વધી શકે છે. અને બીજું કે ડુંગળીની આપણે સ્લાઈસ છૂટી પાડવી હોય ને તો એ વ્હાઈટ ભાગ જો તમે કાઢ્યો ના હોય ને તો એ છૂટી નહીં પડે. તો આપણે એને એકદમ જ રફલી ચોપ કરી લેવાની છે, એટલે બહુ નાના ટુકડા નહીં, બહુ મોટા નહીં. ત્યારબાદ મારી પાસે ઘરમાં પાલક અને મેથી બંને હતા, તો બંને ભાજી મળી લીધી છે. તમારી પાસે ઘરમાં જે પણ ભાજી અવેલેબલ હોય લઈ શકો, અને જો ના હોય તો કોથમીર તો હોય જ દરેકના ત્યાં, તો આપણે કોથમીર લઈ લેવાની. લીલી ડુંગળી હોય તો એના પાછળના પાન લઈ શકો, લીલું લસણ હોય તો એના પણ પાછળના પાન લઈ શકાય. ઘણા બધા ઓપ્શન હું તમને દરેક રેસીપીમાં આપું છું, એટલે તમારી પાસે ઘરમાં જે પણ હોય ને એમાંથી તમે બનાવી શકો. તો બંને ભાજીને પણ આપણે સેમ એ જ રીતે એકદમ ઝીણી સમારી લઈશું. અને આજે આપણે આમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવાના છે. તમે જો ના ખાતા હો તો સ્કીપ કરી શકો. હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે, તો એના માટે આપણને જોઈશે શિંગદાણા. તો શિંગદાણા કાચા જ લેવાના છે, જે મેં લગભગ 1/3 કપ જેટલા લીધા છે. ત્યારબાદ એની અંદર આપણે લીલા મરચા એડ કરીશું અને લસણ એડ કરીશું. અને ત્રણેય વસ્તુને આપણે બહુ એકદમ ફાઇન પેસ્ટ જેવું નથી બનાવવાનું, પણ અધકચરું રહે ને એ રીતે વાટી લેવાનું છે. તો મરચા તમારે જેટલી તીખાશ જોઈએ ને એ પ્રમાણે લેવાના. તો અત્યારે મેં લગભગ 4 નંગ જેટલા મરચા લીધા છે, કારણ કે આ મરચા તીખા છે અને આપણે લાલ મરચું નહીં નાખીએ. તો મરચાની ક્વોન્ટિટી તમારે એ મુજબ લેવી. અને 5 થી 7 કળી મેં લસણની લીધી છે. હવે પાણી નાખ્યા વગર એ થોડું જાડું રહે ને એવી રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પલ્સ મોડ પર તમે એને 2 થી 3 વાર ગ્રાઇન્ડ કરશો ને તો એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે. તો આ રીતનું કંઈક એનું ટેક્સચર રહેવું જોઈએ, જે હું તમને અત્યારે બતાવું છું. તો આ પ્રમાણે આપણે એને વાટી લેવાનું છે. હવે આપણે 1 કપ જુવારનો લોટ લેવાનો છે, 1/2 કપ ચોખાનો લોટ લઈશું, 1/2 કપ ચણાનો લોટ લેવાનો છે, 1/2 કપ ઘઉંનો લોટ લઈશું અને 1/2 કપ બાજરીનો લોટ લેવાનો છે. હવે આ રીતના જે પણ લોટ તમારી પાસે ઘરમાં હોય ને તમે લઈ શકો. તમને અંદાજો આવે છે કે હું શું બનાવી રહી છું? જોઈને હું થાલીપીઠ બનાવું છું. તો એની અંદર આપણે મોણ માટે 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને જે શાકભાજી આપણે કટ કરીને રાખ્યા છે ને એ બધા આની અંદર એડ કરી દઈશું. થાલીપીઠ એ મહારાષ્ટ્રની ખૂબ જ ફેમસ વાનગી છે અને જે આ રીતે અલગ અલગ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ઓરિજિનલી જે બનાવવામાં આવે છે ને એમાં તો આખા અનાજને શેકીને પછી એનો લોટ તૈયાર કરીને બનાવવામાં આવે છે, પણ આપણે થોડી ઇઝી મેથડ લઈશું એટલે લોટમાંથી જ આપણે ડાયરેક્ટ બનાવીશું. થોડા આપણે એમાં તલ નાખીશું અને જે મસાલો આપણે વાટ્યો હતો ને એ એની અંદર ઉમેરી દઈએ. થાલીપીઠની અંદર જુવારનો જે લોટ હોય ને એની ક્વોન્ટિટી વધારે હોય અને બાકીના લોટની ક્વોન્ટિટી ઓછી હોય. તમારી પાસે ઘરમાં જે પણ લોટ હોય ને એનો તમે ઉપયોગ કરી શકો આની અંદર. તમારી પાસે જો મકાઈનો લોટ હોય તો થોડો તમે એ પણ નાખી શકો. અને આટલી ક્વોન્ટિટીમાંથી લગભગ 8 થી 10 નંગ થાલીપીઠ તૈયાર થાય છે. હવે આમાં આપણે હળદર ઉમેરીએ. તો 1 ચમચી મેં અત્યારે એની અંદર હળદર નાખી છે, 2 ચમચી એની અંદર આપણે ધાણાજીરું એડ કરવાનું છે, થોડી એની અંદર આપણે હિંગ એડ કરીશું લગભગ 1/2 ચમચી જેટલી. અને જો તમને ગમતું હોય તો તમે એની અંદર આખા ધાણા અને જીરુંને પણ અધકચરા વાટીને લઈ શકો, પણ મારે ત્યાં નથી ગમતું તો મેં નથી નાખ્યા. હવે મિક્સ કરી લઈએ. કદાચ ડુંગળીના કોઈ મોટા ટુકડા હોય ને તો આ રીતે મિક્સ કરશો ને તો એ તૂટી જશે. અને ડુંગળીનું જે ટેક્સચર છે ને એ સેમ આ રીતનું રાખવાનું, બહુ વધારે ઝીણી પણ નહીં કરવાની અને બહુ વધારે એને મોટી પણ નહીં રાખવાની. મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર થોડું થોડું પાણી નાખી એનો લોટ બાંધવાનો છે. અને થાલીપીઠ જે હોય છે ને એ વણવામાં નથી આવતી, એને થાળીની ઉપર થાપવામાં આવે છે અને એટલે જ એનું નામ છે થાલીપીઠ. તો લોટ આપણે આ રીતનો થોડો ઢીલો હોય એ રીતનો બાંધી લેવાનો છે અને લુઓ થોડો મોટો લેવાનો. આપણે જે નોર્મલ રોટલી બનાવીએ ને કે પરોઠા બનાવીએ એના કરતાં ઓલમોસ્ટ ડબલ જેટલો આપણે મોટો લુઓ તૈયાર કરવાનો છે. આ રીતનો લુઓ તૈયાર થઈ જાય પછી આપણે એને પાટલીની ઉપર થેપી લઈશું. તો થેપવા માટે અત્યારે મેં જે આ રીતના ઇકોબેગ પેપર આવે છે ને, બેકિંગ પેપર, એનો ઉપયોગ કર્યો છે. એની પર તમે તેલ લગાડ્યા વગર પણ એને થેપી શકો છો અને ઓનલાઈન તમે એને મંગાવી શકો છો. તમારી પાસે જો આ ના હોય તો કોઈ પણ કપડું તમે ભીનું કરી લો કોટનનું અને એની પર પણ તમે થેપીને બનાવશો ને તે બની જશે, અથવા પ્લાસ્ટિકની કોથળી મૂકી દો અને એની ઉપર તેલ લગાડી દો. આ રીતે લુઓ મૂકીશું
હવે એક વાટકીમાં આપણે પાણી લેવાનું છે અને પાણી વાળો હાથ કરી આપણે એને થેપતા જવાનું છે આ રીતે, અને બહુ વધારે પતલી નહીં અને બહુ વધારે જાડી નહીં, એવી રીતે આપણે થેપી અને થાલી પીઠને તૈયાર કરી લેવાની છે. આની અંદર આપણે અલગ અલગ જાતના લોટનો ઉપયોગ કરીએ છીએ, અને ઘઉંનો લોટ ઓછો હોય છે, એની પ્રમાણમાં બાજરીનો લોટ, જુવારનો લોટ એ બધા વધારે પ્રમાણમાં હોય છે. તો એકદમ જ હેલ્ધી ઓપ્શન છે, અને સાથે આપણે એની અંદર ખૂબ જ વધારે ભાજીઓ, કોથમીર એ રીતે એડ કરીએ છીએ, એટલે ખાવામાં એ ખૂબ જ સરસ પણ લાગે છે અને સાથે સાથે તેલ પણ એટલું નથી જતું. એટલે જ્યારે પણ તમે કંઈક ટેસ્ટી ચટપટું ખાવું હોય અને સાથે હેલ્ધી પણ હોય એવું ઈચ્છતા હોય તો આ રેસિપીને તમે ટ્રાય કરી શકો. અને આની સાથે હું તમને એક સ્પેશિયલ રાયતું બતાવવાની છું જે ખૂબ જ સરસ લાગે છે. રાયતું તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ આ રીતનું રાયતું કદાચ તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. હવે આ રીતે થેપાઈ જાય ને પછી આપણે એની વચ્ચે કાણા કરી લેવાના છે, કારણ કે આ એકદમ પતલું નથી હોતું, થોડું એ જાડું હોય છે. તો એ સરસ રીતે ચડી જાય અને ક્રિસ્પી સરસ લાગે ને એના માટે આપણે વચ્ચે કાણા કરી લેવાના છે. તો વેલણ લઈ લેવાનું અથવા તમે આંગળીથી પણ કરી શકો. તો આ રીતે વેલણથી 4-5 હોલ આપણે વચ્ચે કરી લઈશું જેથી એકદમ સરસ રીતે શેકાઈ જાય. ત્યાંથી તવીને આપણે ગરમ કરવા મૂકી દઈશું, અને થાલીપીઠ બનાવવા માટે અત્યારે હું ઘીનો ઉપયોગ કરું છું. તમે તેલ પણ લઈ શકો, બટર પણ લઈ શકો, અને તમે એકદમ હેલ્ધી ઇચ્છતા હો અને બિલકુલ તેલ ના લગાડવું હોય તો વિધાઉટ તેલ તમે નોનસ્ટિક પર પણ બનાવી શકો છો. હવે એને આ રીતે પેપરની સાથે જ ઊંધું મૂકી દેવાનું અને પેપરને આ રીતે ખેંચી લેવાનું, તો આખી થાલીપીઠ એકદમ સરસ એમાંથી બહાર આવી જશે. ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે, અને વચ્ચે જે આપણે હોલ કર્યા હતા ને ત્યાં આપણે આ રીતે ઘી થોડું મૂકી દઈશું, અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એને એક બાજુ સરસ શેકાવા દેવાની છે. શેકાવામાં બિલકુલ જ ઉતાવળ નથી કરવાની. એક બાજુ એ શેકાઈ જાય પછી આપણે એને પલટાવીશું, તો જે ઉપરની સાઈડ છે ત્યાં આપણે થોડા તલ લગાડી દઈશું. આ ટોટલી ઓપ્શનલ છે. હવે આપણે રાયતું તૈયાર કરીએ શેકાય છે ત્યાં સુધી. તો મેં અત્યારે 2 મોટા ચમચા ભરીને દહીં લીધું છે, અને દહીં આપણે ખાટું ના હોય ને એવું લેવાનું છે, મોળું લેવાનું. વિસ્કરથી આપણે એને પહેલા ફાટી લઈશું, એટલે એની અંદરના જે ટુકડા કે કંઈ હોય ને તો એ જતું રહે અને એકદમ સરસ એનું સ્મૂથ ટેક્સચર બની જાય. હવે એની અંદર આપણે મરી પાવડર એડ કરવાનો છે, તો મેં 1/4 ટીસ્પૂન મરી પાવડર નાખ્યો છે મીઠું સ્વાદ પ્રમાણે, તો એ પણ મેં લગભગ 1/4 ટીસ્પૂન જેટલું નાખ્યું છે. ત્યારબાદ એની અંદર આપણે કાકડી અને ટામેટા ઉમેરી દેવાના છે. બંનેની ક્વોન્ટિટી થઈને મેં લગભગ 1/2-1/4 કપ જેટલી લીધી છે. તમને ગમતું હોય તો તમે ગાજર પણ છીણીને એમાં નાખી શકો. સાથે એડ કરીશું આપણે 1/2 કપ બુંદી, મિક્સ કરી લેવાનું છે. આ રાયતું બહુ પહેલાથી બનાવીને નહીં રાખવાનું, નહીતર બુંદી છે ને તમારી સોગી થઈ જશે. તમે ઈચ્છો તો કાકડી ટામેટા દહીંમાં મિક્સ કરીને રાખી શકો, પણ બુંદી જ્યારે સર્વ કરવાનું હોય ને ત્યારે જ રાખવાની. મિક્સ કરી લઈએ અને છેલ્લે આપણે થોડી એની અંદર કોથમીર નાખીશું. તમને થશે કે આમાં નવું શું છે, આવું તો રાયતો અમે પણ બનાવીએ છીએ, પણ હજુ તમે જુઓ આગળ આવશે. આ રીતે આપણે એક કોલસાને ગરમ કરવાનો છે. કોલસો એકદમ સરસ ગરમ થઈ જાય ને પછી આપણે એ કોલસાને જે રાયતું તૈયાર કર્યું છે ને એની અંદર એક વાટકીમાં મૂકી દઈશું, અને એની ઉપર આપણે થોડું ઘી નાખીશું. આ રીતે જ્યારે તમે કોલસાની ફ્લેવર એટલે કે ચારકોલ ફ્લેવરવાળું રાયતું ખાશો ને તો તમને મજા પડી જશે. તમે રાયતું ઘણીવાર બનાવ્યું હશે, પણ જો આવું ના બનાવ્યું હોય ને તો એકવાર તમે ચોક્કસથી બનાવો. કોઈ પણ વસ્તુની સાથે આ રાયતું ખાવામાં ખૂબ જ સરસ લાગશે. ઘી નાખીને તરત એને ઢાંકી દઈશું અને લગભગ 5-1 મિનિટ એને રહેવા દઈએ. તો આપણું બીજી સાઈડનું જે થાલીપીઠ છે એ શેકાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. એની ઉપર જે હોલ હતો ત્યાં પણ મેં એક બાઉલ મૂકી દીધું છે. હવે એક સાઈડ શેકાઈ ગયું છે તો ઉપર આપણે થોડું ઘી નાખી દઈએ અને એને પલટી લઈએ, અને બીજી સાઈડ પણ એને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર 2-3 મિનિટ માટે શેકાવા દઈશું જેથી એકદમ સરસ એ ક્રિસ્પી બને અને સરસ રીતે ચડી જાય. જો કચાશ રહેશે ને તો ખાવામાં મજા નહીં આવે, એટલે શેકવામાં બિલકુલ જ ઉતાવળ નહીં કરવાની. બીજી સાઈડ પણ અત્યારે સરસ એ શેકાઈ ગયું છે. તો આપણી થાલીપીઠ તો તૈયાર થઈ ગઈ છે, રાયતું પણ તૈયાર છે. તો ફટાફટ આપણે એને સર્વ કરી લઈએ. તો એકવાર તમે આ થાલીપીઠની રેસિપીને ચોક્કસથી ટ્રાય કરી જુઓ, તમારા ઘરમાં એ બધાને ખૂબ જ ભાવશે. ખૂબ જ સરસ હેલ્ધી ઓપ્શન છે, અને બાળકોના માટે તો એ ખાસ જ છે, કારણ કે ખાવામાં ખૂબ સરસ લાગે છે, અને સાથે જો તમે આવું ચારકોલ ઇફેક્ટવાળું રાયતું બનાવ્યું હશે ને તો ખાવાની મજા પડી જશે. તો રોજ આવી નવી નવી રેસીપી હું તમારા માટે હંમેશા લઈને આવું છું. તો જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને ફ્રેન્ડ્સ, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો. જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે તો એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.